વિષય ગણી પ્રકરંદસ પેટા ભાગ 2 હવે જુઓ આપણે ભાગ 2 ની અંદર આપણે જોયું કે જુદા જુદા આકારની પેટાનો જોઈ અને એ પેટાને આપણે જીવી છે એવી આગળ ને આગળ વધારી ધારો કે ટી હોય તો ટી સિચતો હોય પછી ઊંધો લીધો પછી અવિસ્તાન ડબલ 1 હોય પછી 0 હોય ડબલ 1 0 એ રીતે આપણે લીધો પછી વી આકારની તો ઊંધી એટલે એમ કે વી લીધો પછી પાછો ઊંધો લીવી લીધો એ રીતે આપણે આ પેટર્ન આગળ વધારી હવે આપણે ભાગ 2 ની અંદર આપણે જોવાનું છે કે પેટર્નનો અભ્યાસ કરી ખૂટતી સંખ્યા લખવાની છે આપણે પેટર્નો તો જોઈ અને અવનવી પેટર્નો આગળ વધારી અને આપણે આગળ જોયું કે પેટર્નની અંદર પાંદડા પણ આવે એક પાંદડા હોય બે હોય ત્રણ હોય ચાર હોય એટલે આપણે વધાર્યા હવે આની અંદર ખૂટતી સંખ્યાઓ લેવાની છે શું લેવાનું છે ખૂટતી સંખ્યાઓ તો જુઓ પાન નંબર 114 પર દરેક બાળક પાન નંબર 114 પર ખૂટતી સંખ્યા છે તમારે જોવાની અને આગળ બોર્ડ પર સમજાવું છું એમાં પણ ધ્યાન રાખવાનું તમારે હવે જુઓ શું આપેલ છે તો કે અહીંયા આગળ આ ખૂટતી સંખ્યા આપેલી છે તો આ 1 છે 3 છે 5 છે 7 છે તો 1 પછી શું આવે 2 આવે તો અહીં 2 નથી આવે 1 પછી 2 નથી પછી 3 4 નથી 5 6 નથી 7 જે 8 નહીં લેવાનું અહીં આગળ શું લેવાનું 9 10 નહીં લેવાનું અહીં 11 અને 12 નહીં લેવાનું 13 થઈ ગયું 1 3 5 7 9 11 13 એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 તો આ રીતના પણ આપણે જો ખ્યાલ આવે તો આપણે રીતના આપણે લખી કરવાનું અથવા આપણે રીતના સમજી લેવાનું અને પછી રીતના સંખ્યા લખવાની હવે જુઓ આ આપણે જોઈ ખૂટતી સંખ્યા હવે આગળ જોવાનું છે આ ઉતરતા ક્રમમાં છે ખૂટતી સંખ્યા છે પણ કેવે છે ઉતરતા ક્રમમાં છે તો અહીં આગળ થી આપણે જોઈએ તો સૌથી મોટી સંખ્યા છે 22 21 20 20 પછી આવે શું આવશે 19 આવશે અને અહીં આગળ 18 આવશે જો 16 17 18 19 20 21 22 તો આ રીતે જુઓ મિકી છે ને યર તો એ તમારે આગળ જાય છે તો કેવી રીતના કે 16 17 18 19 20 21 22 આ ખૂટતી સંખ્યા આપણે 19 અને 18 લખી બરાબર આ રીતના ચલો આપણે સૌથી ચડતા ક્રમમાં આપણે જોઈએ તો સીધી આ રીતના 1 2 3 4 5 6 એ રીતના લઈએ જ્યારે ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલા હોય અને એ રીતના લેવામાં આવે છે તો હવે જુઓ આ નાની ગાડી છે ના નાની ગાડી છે છુછુ ગાડી હવે એની અંદર ટ્રેનના ડબ્બા આપેલા છે એ ટ્રેનના ડબ્બાની અંદર તમારે કેટલી સંખ્યા આપેલી છે એ જોવાનું છે તો અહીં આગળ કેટલા છે કે 10 છે 10 ને 10 20 20 ને 10 30 30 ને 10 કેટલા આવશે 40 આવશે 30 ને 10 40 ને 10 50 ને 10 20 30 40 ને 50 તો આ રીતના આપણે લેવામાં આવે છે આ છુછુ ગાડીમાં જેટલા અંક ખૂટતા હોય એટલા લેવાના હવે જુઓ અહીં આગળ 11 પછી 22 છે 33 તો 11 22 11 કરી આપણે એ રીતના પણ લઈ શકીએ હવે 10 10 છે શું કહેવાય આપણે એમ જોવા જઈએ તો 10 10 નું કે 11 ની અંદર 10 ઉમેરે તો 22 22 ની અંદર 3 10 ઉમેરે તો 33 લે અહીં પણ કેટલા આવશે 44 આવશે બરાબર હવે અહીં આગળ 44 તો અહીં આગળ શું આવશે 55 66 થઈ 70 કેટલા આવશે તો આ રીતના લેવાનું જુઓ ખ્યાલ આવ્યો આ ઘડિયાળની દ્રષ્ટિએ પણ આવી જાય અને આ રીતના પણ આવે હવે જુઓ ફુગ્ગા આપેલા છે શું આપેલું છે ફુગ્ગા આપેલા છે તો કેટલા છે તો કે 5 અને અંદર 5 5 ઉમેર્યા છે કેટલા ઉમેર્યા છે 5 5 5 ની અંદર 5 ઉમેર્યા તો 10 10 ને 5 15 5 5 10 15 20 25 ને 30 તો આ રીતના આપણે 5 5 ઉમેરતા જઈએ તો તમે અનાસી કરી બીજા ફુગ્ગા હોય તો 30 ની અંદર બીજા ફુગ્ગો હોય તો 30 ની અંદર બીજા ઉમેરે 5 ઉમેરે તો 35 થાય 35 ની અંદર બીજા 5 ઉમેરે તો 40 થાય એ રીતના તમારે સંખ્યાને આગળ અવિતા ખૂટતી હોય તો એને લખવાની અને એને આગળ વધવાની હોય તો પણ અવિતા આગળ લખી શકાય હવે જુઓ અહીં આગળ આપેલું છે 2 5 8 11 ખાલી જગ્યા ખાલી 17 ખાલી જગ્યા તો આ રીતના એક ફ્લાવર આપેલ છે તો આ ફ્લાવરની અંદર શું છે તો કે 2 છે પછી 3 4 બે ને છોડી દેવાના છે 2 પછી 3 4 પછી 5 આવે 6 7 પછી 8 લખેલા છે 9 10 જવા દેવાના 11 12 13 પછી શું આવશે વચ્ચે 14 આવશે 15 16 પછી 17 આપેલ છે 18
19 પછી 20 આપેલ છે તો આ રીતના એને ખૂટતી સંખ્યાઓ લખવાની હવે પેટર્ન પૂર્ણ કરો શું આવશે પેટર્નને પૂર્ણ કરો તો પેટર્નને કેવી રીતે પૂર્ણ કરવાની તો એના પર પહેલા ખાનામાં કેટલી છે ત્રિકોણ 1 છે પછી બીજા ખાનામાં કેટલા ત્રિકોણ છે અહીંયા 2 ત્રિકોણ છે બરાબર હવે ત્રીજા ખાનાની અંદર કેટલા છે તો કે 1 2 અને ત્રણ ત્રિકોણ છે હવે ચોથા ખાનાની અંદર કેટલા આવશે ચાર આવશે તો કે 1 2 3 4 આવશે અને પાંચમા ખાનાની અંદર કેટલા આવશે પાંચ ત્રિકોણ આવશે તો 1 2 3 4 અને 5 તો હવે એક જુઓ 1 2 3 4 ને 5 તો એ રીતે પેટર્ન વધારવાની છે હવે અહીં આગળ શું છે તો કે 3 આપેલી છે પેટર્ન આપેલી છે તો કેટલી છે 3 છે અહીંયા 4 છે અહીંયા 5 છે તો આપણે 3 આપેલી છે તો હવે શું લેવાનું આપણે અહીંયા 3 પેટર્ન આપેલી છે તો અહીંયા આગળ જુઓ અહીંયા આગળ કેટલી છે તો કે આ 1 2 3 3 આપેલી છે હવે આપણે કેટલી લેશું 4 તો કે 1 2 3 4 લીધી હવે કેટલી લેવાની 5 તો કે 1 બે ત્રણ ચાર પાંચ અને પાંચ લીધી હવે કેટલી હોય તો કે 6 તો કે 1 બે ત્રણ ચાર પાંચ ને 6 લીધી હવે કેટલી હશે 6 લીધી હવે 7 લેવાનું તો કે 1 બે ત્રણ ચાર પાંચ 6 7 તો અહીં 7 લીધી તો આ રીતે તમારે આગળ વધારવાની તો અહીંયા આગળ શું છે તો કે 2 છે તો અહીંયા આગળ 2 આપેલી છે હવે શું આપેલું છે અહીંયા 2 આપેલી છે તો અહીંયા આગળ 2 છે પછી 4 આપેલી છે કેટલી છે અહીંયા 2 આપેલી છે તો અહીંયા આગળ કેટલા આપેલા છે તો કે 2 આપેલા છે હવે અહીંયા કેટલા છે તો કે 2 ને 4 આપેલા છે કેટલા આપેલા છે 4 આપેલા છે તો અહીંયા આગળ કેટલા છે તો કે 1 2 3 4 5 6 2 2 4 2 6 ના બે કેટલા આવશે 8 આવશે 1 2 3 4 5 6 7 8 2 2 4 2 6 2 8 ને 2 10 આવશે તો કેટલી આવશે 10 તો કે 1 2 3 4 5 6 7 8 9 ને 10 તો આ રીતના આવશે તો આ રીતના આગળ વધારવાની છે અહીંયા 1 છે પછી 3 છે અહીંયા 1 છે 3 છે હવે 2 જવા દીધા 3 પછી અહીંયા આગળ કેટલા છે 5 છે તો 4 જવા દીધા 5 પછી 6 જવા દેને 7 લેવાના અહીં 8 જવા દેને 9 લેવાના તો એ રીતના આગળ વધારવાનું છે સ્ટાર છે તો અહીંયા આગળ 5 છે અહીં 4 છે અહીં 3 છે 2 ને 1 હવે ઉતરતા ક્રમમાં જોઈએ ને એ રીતના સ્ટાર આપેલા છે શું આપેલું છે ઉતરતા ક્રમમાં સ્ટાર હોય ને તે રીતના આપેલા છે એમાં કેટલા છે તો કે 5 એટલે 1 2 3 4 ને 5 આપેલા છે 5 સ્ટાર આપેલા છે હવે અહીંયા આગળ કેટલા આવશે તો કે 1 2 3 4 આપેલા છે હવે જો અહીં 5 હતા અહીં 4 છે હવે અહીં કેટલા છે 3 તો કે 1 2 અને 3 છે હવે કેટલા આવશે 3 છે તો પછી અહીંયા આગળ 2 આવશે તો કે 1 2 હવે કેટલા આવશે તો કે 1 તો જુઓ અહીંયા આગળ ઉતરતા ક્રમમાં આવે ને બે જે કેટલા છે 2 2 4 1 5 અહીં 5 અહીં 4 અહીં 3 અહીં 2 અને 1 અહીં 1 તો એ રીતના પણ તમારે લેવાનું તો આ નંબર દિવાશ્રી આપેલી છે તો દિવાશ્રી 1 છે 2 છે પછી નંબર 3 છે પછી 4 છે ને 5 છે તો આ રીતના આ પણ પેટર્ન છે તો અહીંયા જુઓ ચોરસ છે પછી ઉપર લંબગોળ છે ચોરસ ને લંબગોળ એ રીતના પણ આપણે પેટર્ન આગળ વધારવાની છે ખોટી સંખ્યાની જે અહીં 2 છે પછી 3 પે લીધી પછી ચોથી પેટર્ન એ રીતના પેટર્ન લેવાની છે હવે પેટર્ન પૂર્ણ કરો જુઓ અહીંયા પાછળ શું છે પેટર્ન પૂર્ણ કરો પા નંબર 116 ઉપર 2 4 6 8 બરાબર 2 ની અંદર 2 ઉમેરી તો 4 4 ની અંદર 2 ઉમેરી તો 6 6 ની અંદર 2 ઉમેરી તો 8 8 ની અંદર 2 ઉમેરી 10 10 ની અંદર 2 ઉમેરી તો 12 12 ની અંદર 2 ઉમેરી તો 13 14 15 એ રીતના તમારે લેવાનું હોય તો 27 28 29 30 31 32 33 25 ને 5 ઉમેરે તો 30 30 ને 35 40 ને 45 45 ને અહીંયા આગળ 50 ને 55 એ રીતના તમારે લેવાની છે હવે 1 4 7 તો અહીંયા આગળ શું આવશે 1 પછી 2 3 4
पांच छ पछी सात आठ नौ पछी दस अग्यार बार पछी तेर आवशे चौदह पंदर पछी सोलह आवशे सत्तर वड़ाने लखवानी ओगणीस आवशे तो आ रीतना तमारे संख्या लेवानी पंदर तेर अग्यार तो अहीं आगळ शुं आवशे दस आवशे दस नौ आठ सात ए रीतना आवशे हवे त्यां दस छे तो अहीं आगळ शुं आवशे दस वीस तीस चालीस पचास एवी रीतना संख्या आवशे तो एना मेटा आपेला छे तो के दस पछी वीस तीस चालीस पचास ने साठ एटले के दस दस उमेरतुं जवानुं ए रीतना आपणे पेटर्न पूर्ण करवानी तो आ रीतना जेम बने एम खूटती संख्यानी अंदर पेटर्न आपणे करतुं रहेवानुं अने ए पेटर्न पूर्ण करवानी जेथी तमने पेटर्न दोरता पण आवडे अने संख्याओ पण लखता આવડે આ સાથે નંબર 10 પેટર્ન અહીંયા પૂર્ણ થાય છે.